વાસદા વન વિભાગ અને ગુજરાત પ્રાણી કુરતા નિવારણ સંસ્થા દ્વારા પોતાના શોક ખાતર વન્ય પક્ષી પોપટને પાંજરે પુનનાર સામે કાર્યવાહી કરી પોપટને મુક્ત કરાવ્યા હતા. વાસદા પૂર્વ તથા વાસદા પમી રેન્જ અને ગુજરાત પ્રાણી કુરતા નિવારણ સંસ્થાને મળેલા માહિતીને આધારે વાસદા ગામમાં વન્ય પક્ષી પોપટની પોતાના શોક ખાતર બંદી બનાવી પાંજરે પૂરેલ છે એવી બાતમી મળતા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જુદી જુદી જગ્યાએથી પોપટની વિવિધ પ્રજાતિ મળી આવી હતી. પહાડી પોપટ, ટુઈ તથા સુડા પ્રજાપતિના કુલ 27 જેટલા પોપટ કરવામાં આવી 9 ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. વન વિભાગના આ સર્ચ ઓપરેશનમાં વાસદા પૂર્વના આરએફઓ જેડી રાઠોડ તથા વાસદાના પમીના મિલનભાઈ સોલંકી તથા અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા. આજરોજ વાંસદા પૂર્વ અને પશ્ચિમ રેન્જ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરાને મળેલ માહિતીને આધારે વાંસદા તથા તેની આજુબાજુના ગામમાં ગ્રામજનો દ્વારા વન્ય પ્રાણી પોપટને પાળતું બનાવી પોતાના મોજશોખના માટે પાંજરે પૂરવામાં આવેલ છે એવી માહિતી મળતા તેઓની સાથે રાખી સર્ચ ઓપરેશન કરતા આજુબાજુના વિસ્તારમાંથી 27 જેટલા પોપટ પાંજરે પૂરેલ હતા, જે કબજે કરવામાં આવેલ છે અને મુદ્દા માણસ અને મુદ્દામાલને કબજે કરી વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.